અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ છે વિજ્ઞાન પ્રકરણ સોળ પ્રકાશ વિદ્યાર્થીનીઓ ગયા તાસમાં આપણે પ્રકરણ સોળ પ્રકાશમાં કેલિડો સ્કોપ સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન આપણી આંખોની અંદર શું છે આ મુદ્દા વિશે અભ્યાસ કર્યો હતો આ ઉપરાંત આપણે પ્રવૃત્તિ સોળ પોઈન્ટ છ સાત આઠ નવ અને દસની વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી હવે આપણે આપણા આજના તાસમાં નવા મુદ્દા પર અભ્યાસ કરીશું એ મુદ્દા છે આંખોની દેખભાળ ખામીયુગ દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે અને બ્રેઇલ લિપિ શું છે આ ત્રણ મુદ્દા પર આપણે આજે અભ્યાસ કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલાં આંખોની દેખભાળ વિદ્યાર્થીનીઓ ધ્યાનથી સાંભળજો ધ્યાન આપજો તમે તમારી આંખોની ઉચિત દેખભાળ કરો એ જરૂરી છે વિદ્યાર્થીનીઓ આંખોની દેખભાળ કરવી ખૂબ જ જરૂરી છે બરાબર ને આંખો ઉપરવાળાની સૌથી સારી દેન છે જો કોઈ તકલીફ હોય તો આંખના ડૉક્ટર પાસે જવું જોઈએ જો આપણી આંખોની અંદર કોઈ પણ જાતની તકલીફ હોય તો આપણે સૌથી પહેલાં ડૉક્ટર પાસે જવું જોઈએ આંખોની નિયમિત તપાસ કરાવો અને પછી નિયમિત આપણે તપાસ કરાવવી જોઈએ જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરો જો તમને ચશ્મા હોય તો તમારે ચશ્માનો ઉપયોગ કરવો જરૂરી છે આંખો માટે બહુ જ ઓછો અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે બરાબર ને વિદ્યાર્થીનીઓ આંખો માટે સૌથી ઓછો પ્રકાશ અને સૌથી વધારે પ્રકાશ એ હાનિકારક છે બરાબર ને આપણને સૌથી ઓછા પ્રકાશમાં પણ સારી રીતે દેખાતું નથી આંખો દુખે છે અને સૌથી વધારે પ્રકાશમાં પણ આપણને આંખોમાં તકલીફ થાય છે અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે જ્યારે ઘણો વધારે પ્રકાશ હોય જેમ કે સૂર્યપ્રકાશ શક્તિશાળી બલ્બ કે એરલેસર ટોર્ચ નેત્રપટલ એટલે રેટિનાને ઈજા પહોંચાડી શકે છે બરાબર ને જો અપૂરતો પ્રકાશ હોય ઓછો પ્રકાશ હોય જેને કારણે આપણી આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે જ્યારે સૌથી વધારે પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ શક્તિશાળી બલ્બ હોય કે લેસર ટોર્ચ હોય એ આપણી આંખોને નુકસાન પહોંચાડી શકે છે હવે આપણે જાણવા જેવું જોઈએ તો શું તમે જાણતા હતા પ્રાણીઓની આંખોના આકાર જુદા જુદા પ્રકારના હોય છે પ્રાણીઓની આંખોના આકાર વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રકારના હોય છે એના વિશે તો તમને ખ્યાલ હશે કરચલાની આંખો ઘણી નાની હોય છે પરંતુ તે કરચલો ચારેય બાજુ જોઈ શકે છે બરાબર કરચલો જોયો છે તમે વિદ્યાર્થીનીઓ જોયો હોય તો કરચલાની આંખો ખૂબ જ નાની હોય છે પરંતુ કરચલો ચારે બાજુ જોઈ શકે છે તેથી જ જો શત્રુ પાછળથી પણ તેના તરફ આવતો હોય તો પણ તેને ખબર પડી જાય છે બરાબર ને જો પાછળથી કોઈ આવતો હોય તો એને ખબર પડી જતી હોય છે પતંગિયાની આંખો મોટી હોય છે અહીં પતંગિયાનો ચિત્ર છે પતંગિયાની આંખો જે નાની નાની હજારો આંખોની બનેલી હોય છે તેમ લાગે છે બરાબર આકૃતિ સોળ પોઈન્ટ સત્તરમાં જે તમે જોઈ રહ્યા છો તે માત્ર સામેની તરફ જ નહીં પરંતુ બાજુ અને પાછળ તરફ પણ જોઈ શકે છે તે માત્ર સામેની તરફ જ નહીં પરંતુ બાજુમાં અને પાછળની તરફ પણ જોઈ શકે છે પતંગિયાની આંખો એક નિશાચર એટલે ઘુવડ રાત્રિના સમયે સારી રીતે જોઈ શકે છે પણ દિવસ દરમિયાન જોઈ શકતું નથી બરાબર ને ઘુવડ રાત્રિના સમયે જોઈ શકે છે પરંતુ દિવસ દરમિયાન એ જોઈ શકતું નથી બીજી બાજુ દિવસના પક્ષીઓ કે સમડી હોય ગરુડ હોય દિવસ દરમિયાન સારી રીતે જોઈ શકે છે જ્યારે રાતના સમયે નહીં બરાબર ને આ પક્ષીઓ દિવસ દરમિયાન જોઈ શકે છે પરંતુ રાત્રે નહીં ઘુવડની આંખમાં મોટો પારદર્શક પટલ એટલે કોર્નિકા અને મોટી કીકી હોય છે ગુવરની આંખો જોઈ છે તમે વિદ્યાર્થીઓ જો જોઈ હોય તો કોઈ ચિત્રમાં જોઈ હોય તો ગુવરની આંખોમાં મોટો પારદર્શક પટલ એટલે કોનિકા હોય છે અને મોટી કીકી હોય છે જેથી તેની આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે તેના નેત્રપટલ પર ઘણી મોટી સંખ્યામાં સળી કોષો અને બહુ થોડા જ શંકુ કોષો હોય છે બીજી બાજુ દિવસના પક્ષીઓમાં વધારે શંકુ કોષો અને ઓછા સળી કોષો હોય છે જેને કારણે એ દિવસ દરમિયાન જોઈ શકે છે હવે આપણે આગળનો મુદ્દો જોઈએ આંખોની દેખભાળમાં આગળનો મુદ્દો ત્રીજો મુદ્દો શું છે કે સૂર્ય પ્રકાશ કે તેજસ્વી પ્રકાશ તરફ આપણે સીધું સીધું જોઈ જોવું જોઈએ નહીં તમારી આંખોને ક્યારેક છોડવી નહીં જો કોઈ દૂર ન કરો તમારી આંખોમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખો ધો જો તેના તેમાં કોઈ સુધારો ન થાય તો ડૉક્ટર પાસે જાઓ બરાબર ને આંખોમાં ધૂળ જાય તો આપણે સ્વચ્છ પાણીથી એને ધોવું જોઈએ જો સુધારો નહીં આવે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ યોગ્ય દૃષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને ન વાંચો બરાબર ને યોગ્ય દૃષ્ટિમાં માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ તમે ધોરણ સાતમાં સમતોલ આહાર વિશે શીખ્યા છો જો આહારમાં અમુક ઘટકોની ઉણપ હોય તો આંખોને પણ સહન કરવું પડે છે બરાબર ને ભોજન સામગ્રીમાં વિટામિન એ ની ઉણપ એ આંખોની ઘણી મુશ્કેલીઓ માટે જવાબદાર છે જે ભોજન આપણે લઈએ છીએ તેમાં વિટામિન એની જો ઉણપ હોય વિદ્યાર્થીનીઓ તો આપણી આંખોમાં તકલીફ થઈ શકે છે તે બધામાં સૌથી સામાન્ય રતાંધણા છે બરાબર છે ને રતાધણાપળો એટલે શું આપણને દેખાય નહીં

પપૈયું કે કેરી વગેરેમાં પણ વિપુલ માત્રામાં વિટામિન એ છે બરાબર ને જો આપણે લીલા શાકભાજી નહીં ખાતા હોઈએ તો ઈંડા દૂધ દહીં ચીઝ માખણ અને ફળો જેમ કે પપૈયું અને કેરીમાં પણ વિપુલ માત્રામાં વિટામિન એ હોય છે આ બધી વસ્તુ આપણે ખાવી જોઈએ આપણી આંખોની દ્રષ્ટિ માટે આગળનો મુદ્દો જોઈએ ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે કેવી રીતે તો આપણે એના વિશે જોઈએ કેટલાક વ્યક્તિઓ જેમાં બાળકો પણ સામેલ છે જે દ્રષ્ટિથી વિકલાંગ હોઈ શકે છે ઘણા બધા લોકો દ્રષ્ટિ ઘણા બધા લોકોની દ્રષ્ટિ વીક હોય છે બરાબર એ સારી રીતે જોઈ શકતા નથી વસ્તુઓને જોવા માટે તેમની દ્રષ્ટિ મર્યાદિત હોય છે કેટલાક વ્યક્તિ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી અમુક વ્યક્તિઓ કેવા હોય છે કે જે જન્મથી બિલકુલ જોઈ શકતા નથી કેટલાક વ્યક્તિઓ કોઈ રોગ કે ઈજાને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે અમુક વ્યક્તિઓને કોઈ રોગ લાગુ પડી જાય કે આંખમાં ઈજા થઈ હોય કે કઈ બીજી તકલીફ થઈ હોય જેને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે આવા વ્યક્તિઓ સ્પર્શ દ્વારા અને અવાજો ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે આવા વ્યક્તિઓ શું કરે છે કે જેની આંખોની દ્રષ્ટિ યોગ્ય હોતી નથી કે દ્રષ્ટિ હોતી જ નથી તો આવા વ્યક્તિઓ સ્પર્શ દ્વારા બરાબર અવાજ ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે તેઓ પોતાની બીજી વધારે વિકસાવે છે કે સ્ત્રોત તેમને પોતાની ક્ષમતાઓ સક્ષમ કરી શકે છે હવે આપણે થોડું જાણવા જેવું જોઈ લઈએ વિદ્યાર્થીનીઓ યુગ દ્રષ્ટિવાળા માટે અપ્રકાશીય સાધનો અને પ્રકાશીય સાધનો અપ્રકાશીય સાધનોમાં દ્રષ્ટિ સંબંધિત સાધનો સ્પર્શ સંબંધિત સાધનો એટલે સ્પર્શની ઉપયોગ કરીને શ્રવણ સંબંધિત સાધનો સાંભળવાની ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને અને એટલે સાધનોનો સમાવેશ થાય છે બરાબર સાધનો શબ્દોને મોટા કરી શકે છે બરાબર છે તેમાં શું થાય છે શબ્દોને મોટા કરી શકાય છે પ્રકાશની યોગ્ય તીવ્રતા પૂરી પાડી શકે છે અને વસ્તુઓને યોગ્ય અંતરોએ જોઈ શકે છે સ્પર્શ સંબંધિત સાધનોમાં શું હોય તો ખામીયુગ દ્રષ્ટિવાળા વ્યક્તિઓને નોંધ કરવામાં વાંચવામાં અને લખવામાં મદદરૂપ એવી બ્રેઇલ લખવાની પાટી અને કલમ સામેલ છે બરાબર સંબંધિત સાધનોમાં ટેપ રિકોટર બોલતા પુસ્તકો બરાબર ને બીજા સાધનો સામેલ છે જેને શ્રવણ એટલે સાંભળીને એ પોતાનું કાર્ય કરી શકે છે બોલતા કેલ્ક્યુલેટર્સ અને કોમ્પ્યુટર્સ જેવા બીજાણુ સાધનો પણ ઉપલબ્ધ હોય છે જેમાંથી અનેક ગણતરી માટેના કાર્યો કરી શકાય છે બંધ પરિપથ ટેલિવિઝન પણ એ વિજાણુ સાધન છે જે મુદ્રિત સામગ્રીઓને યોગ્ય રંગ છટાઓના ભેદો ભેદની માત્રા અને પ્રકાશિતતા સાથે વિસ્તૃત કરે છે આજકાલ શ્રવણ સીડી તથા કોમ્પ્યુટર સાથે વાક્યંત્રો પણ જરૂરી શબ્દોને સાંભળવા અને લખવા માટે ઘણા ઉપયોગી બની રહે છે પ્રકાશીય સાધનોમાં વિકેન્દ્રિક લેન્સ

ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત બ્રેઇલ લિપિ છે જેની દ્રષ્ટિ યોગ્ય ન હોય જેને સારી રીતે જે વ્યક્તિ જોઈ શકતા ન હોય તો આવા વ્યક્તિઓ માટે બ્રેઇલ લિપિ ખૂબ જ લોકપ્રિય છે લુઈસ બ્રેઇલ જે પોતે જ એક ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા આ છે લુઈસ બ્રેઇલ જેની પોતાની દ્રષ્ટિ યોગ્ય નહીં હતી તેમણે ખામી યુગ દૃષ્ટિવાળા વ્યક્તિઓ માટે એક લિપિ વિકસાવી અને અઢારસો એકવીસમાં તેણે પ્રકાશિત કરી કયા વર્ષમાં અઢારસોને એકવીસમાં તેમણે આ લિપિ પ્રકાશિત કરી વર્તમાન પદ્ધતિ ઓગણીસો બત્રીસમાં અપનાવવામાં આવી સામાન્ય ભાષાઓ ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેઇલ કોડ હોય છે ગણિતમાં અને વિજ્ઞાનની ભાષા સમજવા માટે બ્રેઇલ લિપિમાં બ્રેઇલ કોડ હોય છે બ્રેલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય છે બ્રેલ લિપિમાં શું હોય છે વિદ્યાર્થીનીઓ તો એમાં ધ્યાન આપજો કે બ્રેલ લિપિમાં ત્રેંસઠ ટપકાની તરાહો કે ચિન્હો હોય છે એમાં શું હોય છે ત્રેંસઠ ટપકાની તરાહો કે ચિન્હો હોય છે દરેક ચિહ્નો એક અક્ષર અક્ષરોનું સંયોજન એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધિત સંકેત રજૂ કરે છે બરાબર છે ને દરેક લિપિમાં શું હોય છે ચિહ્નો હોય અક્ષર કે અક્ષરોનું સંયોજન એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધિત સંકેત રજૂ કરે છે ટપકાઓને બે ઉભી હારના ખાનાઓમાં ગોઠવવામાં આવે છે દરેક હારમાં ત્રણ ટપકાઓ હોય છે બરાબર છે તમે અહીં જોઈ રહ્યા છો થોડા અંગ્રેજી શબ્દો થોડા સામાન્ય શબ્દો રજૂ કરવા ટપકાની તરાહો નીચે દર્શાવેલ છે આ પ્રમાણે એ લોકો વાંચન કરે છે બે ટપકા છે એક ટપકું છે એક ટપકું અહીં છે

અને અક્ષરોને ઓળખે છે સ્પર્શ કરવાનું સરળ બનાવવા માટે ટપકાઓને થોડા રાખેલા રાખેલા ઉપસેલા હોય છે ખામીયુક્ત દ્રષ્ટિવાળા લોકો અક્ષરોથી બ્રેલ લિપિ શીખવાનું શરૂ કરે છે એ શું કરે છે સૌ પ્રથમ અક્ષરોથી બ્રેલ લિપિ લખવાનું શરૂ કરે છે પછી વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનો શીખે છે તે પદ્ધતિઓ સ્પર્શથી ઓળખ કરવા પર આધાર રાખે છે દરેક ચિહ્ન યાદ રાખવાના હોય છે એમાં શું હોય છે ફક્ત સ્પર્શિત ચિહ્નો ચિહ્નોને યાદ રાખવાના હોય છે વિદ્યાર્થીનીઓ બ્રેલ લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે આજકાલ ટાઈપરાઈટર જેવા સાધનો અને મુદ્રણ મશીનો વિકસાવવામાં આવ્યા છે થોડું જાણવા જેવું જોઈ લઈએ તો થોડા ખામીયુક્ત દ્રષ્ટિવાળા ભારતીયોને મહાન ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવાનો શ્રેય જાય છે બરાબર દિવાકર નામના એક મેધાવી બાળકે ગાયક તરીકે અદ્ભુત પ્રદર્શનો આપ્યા બરાબર છે મેધાવી બાળકે ગાયક તરીકે અદ્ભુત પ્રદર્શનો આપ્યા જન્મથી સંપૂર્ણ ખામી દૃષ્ટિવાળો હતો શ્રી રવિન્દ્ર જેને અલ્હાબાદથી પોતાની સંગીત પ્રભાકરની ઉપાધિ મેળવી તેમણે એક ગીતકાર ગાયક અને સંગીતકાર રચિતા તરીકે પોતાની શ્રેષ્ઠતા દર્શાવી છે

સૌથી વધારે જાણીતી અને પ્રેરણાદાયી ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ છે માત્ર માત્ર મહિનાની મહિનાની ઉંમરે ઉંમરે તેમણે પોતાની ગુમાવી હતી કેટલા મહિનાની હતી એ અઢાર મહિનાની ત્યારથી એની દ્રષ્ટિ ન હતી પરંતુ પોતાના સંકલ્પ અને સાહસને લીધે તેમણે એક વિશ્વવિદ્યાલયમાંથી એક સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી શક્યા સ્ટોરી ઓફ માય લાઈફ જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગુગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે સાથે તમારી વિજ્ઞાનની નોટમાં લખવાના છે અહીં આપણો તાસ પૂર્ણ થાય છે થેન્ક યુ